સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ દ્વારા મંગળવાર રાત્રે એક સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું, જેમાં તાપી નદી ઉપર 118 કરોડના ખર્ચે સાકાર થયેલા વીડ વરિયાવ બ્રિજના લોકાર્પણના 48 કલાક પહેલા વરિયાવ તરફના છેડે નડતરરૂપ કથિત ધાર્મિક બાંધકામ જે દરગાહ સ્વરૂપે હતું તેને દૂર કરવામાં આવ્યું। સૂત્રોના જણાવ્યા મુજબ સ્થાનિક અને પોલીસ વચ્ચે ઘણસર પર થયું હતું, જેના વિડીયો સામે આવ્યા, જેના માટે મોડી રાત્રે સ્થળ ઉપર લોખંડી પોલીસ નો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। વર્ષો જૂની દરગાહને તોડવાણ અટકાવવા માટે આવેલ બાળકો, મહિલાઓ, પુરુષોને બળપ્રયોગ કરીને પોલીસે સ્થાનિકોને હટાવ્યા અને ડિમોલિશનની કામગીરી રાતોરાત પટાવી દીધી। એટલું જ નહીં પણ અત્યારે પણ પોલીસનો ચાપતો બંદોબસ્ત દરગાહ તોડી નાખી તે જગ્યાએ રાખવામાં આવેલ છે। મોડી રાત્રે સ્થળ ઉપર લોખંડી પોલીસનો પહેરો ગોઠવીને જે પછી મધરાત્રે 12 કલાકે શરૂ થયેલું આ ઓપરેશન ડિમોલિશન સવારે પૂર્ણ થયું હતું, જેમાં ડામો રોડ બનાવવાની સાથે સવારે 8 કલાકે રોડ શરૂ કરી દેવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા, વન ટીવી, સુરત। We'll be right back.